तो મહેસાણાના ઉમાન નગરમાં પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા થઈ હોવાની ઘટના બની। ફરિયાદી વણઝારા માંગીલાલ નાગજીભાઈના છોકરાઓ પતંગ ચગાવતા હતા। દરમિયાન બે સમાજના પાંચ યુવકોએ પેચ લડાવવા મામલે માથાકૂટ કરી, જેમાં 62 વર્ષીય વણઝારા નાગજીભાઈના માથામાં પાઇપ વાગતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું। તો પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે। મહેસાણાથી આ મહત્વના સમાચાર છે। ફરિયાદીના ભાઈ, દીકરા અને પત્નીને પણ ઈજા થઈ છે। તો ઉત્તરાયણનો પર્વ હતો ત્યારે પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં વૃદ્ધની હત્યા થઈ ગઈ છે। ફરિયાદીના ભાઈ, દીકરા અને પત્નીને પણ ઈજાઓ પહોંચી છે। મહેસાણાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। પેચ લડાવવા જેવી બાબતે હત્યા થઈ ગઈ છે, વૃદ્ધની હત્યા થઈ હોવાના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણાના ઉમાનગરમાં પતંગના પેચ લડાવવા જેવી બાબતે માથાકૂટ થઈ અને વૃદ્ધની હત્યા થઈ। ફરિયાદી વણઝારા માંગીલાલ નાગજીભાઈના દીકરાઓ પતંગ ચગાવતા હતા, તે દરમિયાન બે સમાજના પાંચ યુવકોએ પેચ લડાવવા મામલે માથાકૂટ કરી, જે દરમિયાન વૃદ્ધની હત્યા થઈ। આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા સંકેત। સંકેત, શું વધુ વિગત? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના માનવ આશ્રમ પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં ગત હાલ મોડી રાતે આજે ધીંગાણું સર્જાયું છે, તેમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં સામસામે બંને કોમો આવી ગઈ હતી। વણઝારા અને ઠાકોર સમાજ વચ્ચે જે ધીંગાણું સર્જાયું હતું, તેમાં નાના છોકરાઓના ઝઘડામાં મોટેરા પણ આવી ગયા હતા, જેમાં એક યુવાને વડીલને કહી શકાય તેમ એક પાઇપ મારતાની સાથે તેમનો ત્યાં ઘટનાસ્થળે જ કરુણ અંજામ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, સારવાર બાદ તેમને મોડી રાતે મૃત જાહેર કરતા અત્યારે હાલ હત્યાનો ગુનો મહેસાણા પોલીસ મથકે નોંધાવા ગયો છે અને આજે સમગ્ર મામલો છે તેમાં લાઈવ મારતા વિડીયો પણ સામે આવ્યા છે। જી જી, આભાર સંકેત માહિતી આપવા માટે। તો અમદાવાદના મેઘાણીનગરમાં નજીવી બાબતે હત્યાનો બનાવ બન્યો। મેઘાણીનગરના ભાર્ગવ રોડ પરના વાહન હટાવવાની બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો બીચક્યો। છરીના ઘા ઝીકી એક યુવકની હત્યા કરી દેવામાં આવી। તો વાહન હટાવવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થયું અને યુવકની સરા જાહેર હત્યા કરી દેવામાં આવી। મેઘાણીનગર વિસ્તારની આ ઘટના છે જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે।